વડોદરા જિલ્લા કામદાર સંઘ દ્વારા આજે બેન્ક ઓફ બરોડાના ચેરમેનને આવેદનપત્ર આપી ચૂંટણી માટે મંગાવેલા ઉમેદવારી ફોર્મ રદ કરી નવેસરથી પ્રક્રિયા હાથ ધરવા માંગણી કરી હતી વડોદરાની આંતરરાષ્ટ્રીય બેન્ક એવી બેંક ઓફ બરોડાની આગામી ત્રેવીસ ડિસેમ્બરના રોજ એજીએમ યોજાનાર છે જે દિવસે શેર હોલ્ડર વિભાગની ચૂંટણી પણ યોજાશે બેંક ઓફ બરોડા દ્વારા આ ચૂંટણી માટે ફક્ત એક જ વર્તમાનપત્રમાં જાહેરાત આપી અને ફક્ત ચાર વ્યક્તિના નોમિનેશન ફોર્મ મંજૂર કરી દીધા છે મોટાભાગના શેર હોલ્ડર્સને અંધારામાં રાખી થયેલી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવી આજે અરવિંદ સિંધાની આગેવાનીમાં બેંક ઓફ બરોડાના ચેરમેનને આવેદનપત્ર આપી ચૂંટણી પ્રક્રિયા રદ કરી તમામ વર્તમાનપત્રોમાં જાહેરાત આપી ફરીવાર નોમિનેશન ફોર્મ મંગાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી વડોદરામાં પણ પાંચ હજાર ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બે હજાર ઉપરાંત એમબીએ સ્નાતક શેર હોલ્ડર્સ છે જેઓ ચૂંટણીમાં ઊભા રહેવા માટે સક્ષમ છે ત્યારે ફક્ત માણીતાઓને બોર્ડમાં લેવાની પેરવી સામે ફરીવાર પારદર્શક પદ્ધતિથી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગણી અરવિંદ સિંધા દ્વારા કરવામાં આવી હતી આજે બેંક ઓફ બરોડાની જે શેર હોલ્ડરની ઇલેક્શન છે ઇલેક્શનમાં આ બેંક ઓફ બરોડા દ્વારા ડાયરેક્ટ એક એક જ છાપામાં જાહેરાત આપી આમ એ લોકો લોનની જો જાહેરાત હોય તો બધા છાપામાં આપે છે પરંતુ આ એક જ છાપામાં આપી અને ડાયરેક્ટ ચાર નોમિનેશન ફોર્મ મંજૂર કર્યા એમાં વડોદરાનો એક પણ કોઈ નોમિનેશન ફોર્મ મંજૂર નથી કર્યું કે એના એક પ્રતિકાર સ્વરૂપે ચેરમેન સાહેબ શ્રી હસમુખભાઈ અળિયાજીને અમે એક આવેદનપત્ર અત્યારે આપવા આવ્યા છે જીએમ થ્રુ કે આ ચૂંટણીનું પાછું નવી તારીખ આવે અને નવી તારીખમાં વડોદરામાં મોટા પાયે જાહેરાત થાય કારણ કે વડોદરામાં પણ કેટલાય બુદ્ધિજીવી વર્ગ છે આજે વડોદરામાં બેથી પાંચ હજાર સીએ છે હજાર બે હજાર એમબીએ છે આટલી વિખ્યાત એમએસ યુનિવર્સિટીના બુદ્ધિજીવીઓ છે તો આમાંથી આમાંથી કોઈ ડાયરેક્ટર કેમ નહીં છેલ્લા આજે તમે જોયું હશે છેલ્લા વીસ વર્ષથી અહીંયા બરોડાના મવલિનભાઈ લઈને ભરતભાઈ ડાંગર બધા ડાયરેક્ટર હતા તો આ વખતે એવું કયું કારણ હતું કે અંદરખાની ચૂંટણીના નોમિનેશન ફોર્મ પાસ કરાવી અને એક જ ડાયરેક્ટરનું ઇલેક્શન કરવા માંગે છે એટલે એના એક પ્રતિકાર સ્વરૂપે આજે અહીંયા એક આવેદનપત્ર આપવાનું છે આ અમારી માંગણી એ છે કે આ બેંક ઓફ બરોડા છે વડોદરાની એક લોકલ બેંક ઇન્ટરનેશનલ બેંક છે સયાજી રાવે આ બેંક અહીંના લોકલ લોકોને રોજગારી આપવા માટે અને બીજું કે અહીંના લોકોને નાણાકીય વ્યવહારોને સરળતા રહે તે હેતુથી સ્થાપી હતી જેથી કરીને અમે તો એમ કહીએ છીએ કે સયાજી રાવના પૌત્ર સમરજીત સિંઘને